મારા ઓળખીતા એક સજ્જન છે, એમણે મને વાત કરી કે અમુક સંપ્રદાયના અમુક તીર્થમાં અમુક એક મંદિર છે, 9 અબજ રૂપિયાનું ઝવેરા તેમાં છે. કેટલા વર્ષોથી ચાલી આવે 9 અબજ રૂપિયા. પછી મને પૂછવાના આવતા કહ્યું છે કે આપણે ઉપડીએ ભૂપત, તમારું કામ નહીં. તો મેં કહ્યું એ 9 અબજ રૂપિયા ઝવેરાત છે, એનો કંઈક ઉપયોગ કરો, તમારા સંપ્રદાય માટે કરો, બીજા માટે નહીં તો તમારા માટે કરો. તે ક્યાં સુધી રાખશો એને? એમને મને કે જ્યાં સુધી બીજો મોહમ્મદ ગઝની પેદા ના થાય ત્યાં સુધી. જયારે કોઈ બીજો મોહમ્મદ ગઝની પેદા થશે, પછી જેમ પેલો મધપુડો નીચો વાઘરી લઈ જાય એવી રીતે લઈ જાય, ચે 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 ચે, ફરી પાછું કરો ભેગું, પાછું ફરી પાછું કરો ભેગું. તમે બંગલા બાંધી શકો છો, ફેક્ટરીઓ બાંધી શકો છો, પેઢીઓ ઉભી કરી શકો છો, એની કોઈ નાની આલિશાન મંદિરો બાંધી શકો, પણ રક્ષણ કરી શકો છો? જો તમે અગમ બુદ્ધિ હોવ તો પહેલા રક્ષણનું શીખો, અને રક્ષણ કરવું હોય તો સોનાની સાથે શસ્ત્ર રાખવું પડશે કાયદેસર. તમે તમારું પોતાનું રક્ષણ કરી શકો. એક ઘરમાં સારી લાકડી તો હોય, અહીં તો શાક સુધારવાનું ચક્કુય સારું નથી. હવે કરશો શું તમે? હું વર્ષોથી આ ઉપદેશ આપું છું, વર્ષોથી, આજથી. બધા અમારા સાધુઓ માળા પકડાવે, માળા ફેરવો, માળા ફેરવો, માળા ફેરવો. હું એકલો જ કઉ છું તલવાર ફેરવો, તલવાર ફેરવો, તલવાર ફેરવો. અટર માળા ને ગટર માળા તો બહુ ફેરવી, અટર માળા ગટર માળા તો બહુ સરળ છે, પણ શિવાજીએ તલવાર ફેરવી. શિવાજીની તલવારની કૃપાએ આપણે આજ કઈક છીએ તો છીએ. એટલે પહેલ અગમ બુદ્ધિ એને કહેવાય, જે આવનારા સમયને જુએ કે આવનારા 25 વર્ષ કેવા હશે. આ તો બહુ સારું થયું કે અફઘાનિસ્તાને અમેરિકાના ગળામાં બધું નાખ્યું ને, અમેરિકાએ આ બધું ઉપાડ્યું છે, એમાં લાભ આપણને છે, એ લાભ આપણને છે. અને અમેરિકા જે કરે છે હું એને સાથ આપું છું, કે એમાં આપણો લાભ છે કે આપણું જ કામ કરે છે. પહેલા આપણું કામ કરતા હતા, પણ આ દેશમાં કેટલાક લોકો એવા છે અમેરિકાને હંમેશા ખોટી નજરે જ જોયા કરે. હમણાં હમણાંથી દિલ્હી એવું બોલવા માંડે અમારે કોઈની જરૂર નથી, અમે એકલા અમારું બધું કરવાના છીએ. એકલા એક વાર બોલે, બે વાર બોલે, ત્રણ વાર બોલે, ચાર વાર બોલે, એમ થાય કે શું આ દિલ્હીમાં બુદ્ધિ જ નથી? અમેરિકા જેવી મહાશક્તિ કોઈ કામ કરતા પહેલા આખી દુનિયામાં ફરી ફરીને બધાનો સાથ મેળવે. તમે સાથ આપો, તમે સાથ આપો, તમે સાથ આપો, એને બધાનો સાથ લેવાની જરૂર છે. અને આ 20 વર્ષથી માર ખાઈ 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 મરી ગયા છે, એ કહે છે કે હવે અમે એકલા હાથે કરી લેવાના છે. અને ચેતવણી ઉપર કડક ચેતવણી, આજ કડક, પણ હવે ક્યાં સુધી આ ચેતવણી આવે? અગમ બુદ્ધિ નથી. અગમ બુદ્ધિ હોય તો આવું બોલે નહીં. કામ કરતા ના આવડે એની કોઈ ચિંતા નહીં, પણ બોલતા તો શીખો પહેલા. પોલિટિક્સ ભાષા કેવી હોય, પેલો આવી રહ્યો છે મળવા, ત્યારે ઓછામાં ઓછું એની સાથે મૈત્રી વધે એવું કઈ બોલો. વ્યક્તિગત મંત્રણામાં જે વાત થતી હોય થાય, પણ જાહેર પ્રવચનોમાં, જાહેર નિવેદનોમાં તો આવી બધી ગડબડ વાતો ના કરો. પણ બધું આવું જ ચાલે છે. એકે એક માણસો આ પ્રકારનું કરી રહ્યા છે. દુઃખ થાય આપણને, શું દિલ્હી આટલી બધી બુદ્ધિ વિનાની થઈ ગઈ છે? એટલે આ તો સારું છે. આ નિમિત્તે એ તમારું કામ કરી રહ્યો છે. આતંકવાદનું મૂળ અફઘાનિસ્તાનમાં છે, અને અફઘાનિસ્તાનમાંથી એનું મૂળ ઉખડે એટલે તમને શાંતિ થવાની છે. પણ તમે વગર જોતા એને સાથ આપો, અને સાથ ના આપો તો મૂંગા મરો. કાઠિયાવાડમાં શું કહે છે, મૂંગો મર, મૂંગો. એવું કહે છે, તમે ચૂપ રહો. પણ ચૂપ રહે, અમારે ચાણક્ય વર્ષો પહેલા લખ્યું છે, મૂર્ખોપ શોભતે તાવત સભાયામ વસ્ત્ર વેષ્ટિતા યાવત કિંચિન્ન ભાષતે. એક મૂર્ખ માણસ હોય, બહુ રૂપાળો હોય તો સભામાં બહુ સારો લાગે, બહુ સારો લાગે. તમે કોઈ દાડો જોયું કે આ બુશ પ્રવચન કરતો હોય, કે ટોની બ્લેયર કરતો હોય, કે બીજા કોઈ કરતા હોય, એની બાજુમાં કમાન્ડો ઉભેલા તમે જોયા? બાકી રક્ષણની પૂરી વ્યવસ્થા હોય, એવું ના હોય કે ગમે તેમ હોય. આપણા નેતાઓને તો કમાન્ડો ઘસીને ઉભા હોય, એકદમ ઘસીને ગોળી આવે એટલે પેલા કમાન્ડો ને વાગે, નેતા બચી જાય.
એટલા ઘસીને ઉભા હોય, કેટલું ખરાબ દેખાય છે. હું કહું કે ભાઈ તમે 10 ફૂટ દૂર ઉભા રાખો, કોઈ નહીં મારી નાખે. અને ઘણી વાર એવું લાગે કે પેલા નેતા કરતા કમાન્ડો વધારે રૂપાળા દેખાતા હોય, એમને જોવાનું મન. પેલા તો જોઈ જોઈને આપણે થાકી ગયા હોઈએ. તમે સૌરાષ્ટ્રના છો એટલે તમને ખબર હશે, પ્રાચીન કાળમાં આપણા ત્યાં જાન જાય ને એટલે એક વર હોય ને એક અણવર હોય. અણવર હોય ને, અણવર હોય, પણ ડાયો બાપ હોય ને વરનો ડાયો બાપ, એ કોઈ દિવસ વરના કરતા અણવરને વધારે રૂપાળો ના રાખે. જો વર કરતા અણવર વધારે રૂપાળો હોય અને ન કરે નારાયણ ને પેલી કન્યાની બુદ્ધિ બગડે તો આખી જાનની ફજેતી થાય. અહીં કમાન્ડો ઉભા છે, ચાલે શા માટે કોઈ નહીં મારી નાખે. તમે 10-15 ફૂટ દૂર રાખો ને કોણ તમને મારી નાખવાનું હતું. એટલે અગમ બુદ્ધિની 3 નિશાનીઓ છે. પહેલામાં પહેલી નિશાની એ છે કે પોતાની સુરક્ષાની આ પહેલી વ્યવસ્થા કરે. અમેરિકાને જોયું તમે, નીચે માણસો ઉતારતા પહેલા એની સુરક્ષાની વ્યવસ્થા, પહેલા બધી શક્તિનો નાશ કરો. કેજ્યુઅલિટી કેટલી થઈ, ખાલી 2 માણસો મર્યા, એ 2 પણ ખોટી રીતે મર્યા છે. કાલે પરમ દિવસે હેલિકોપ્ટર તૂટી પડ્યું, એને જો તમે બાદ કરો તો 1 પણ માણસ હજુ સુધી મર્યો નથી, 1 પણ પ્લેન તૂટ્યું નથી. આપણે કાશ્મીરમાં જે કંઈ કરીએ છીએ ને તો 8 પેલા મરાય તો 4 આપણા મર્યો જ હોય. 50-60% તો આપણે હોય જ. આ બહાદુરી ના કહેવાય, આ વ્યૂહ ના કહેવાય. સામેનો નાશ થાય ને તમને આંચ ના આવે એનું નામ સેનાપતિ કહેવાય. આખી ઇરાકની લડાઈ કરી, ઇરાકનો ખુરદો બોલાવી દીધો, અમેરિકન કોઈ ના મર્યું, કોઈ અમેરિકન પ્લેન પણ ખાસ ના તૂટ્યા, પેલાનો ખુરદો બોલાવી દીધો. આનું નામ સેનાપતિ કહેવાય. આપણે કારગિલમાં 2 પ્લેન મોકલ્યા, 2 તૂટી પડે, 1/2 કલાકમાં 2 તૂટી. શા માટે? પણ હવે કરવું શું? અગમ બુદ્ધિ નથી. અગમ બુદ્ધિ લાવવી ક્યાંથી? કેજ્યુઅલિટી બિલકુલ ઓછી હોવી જોઈએ, ન હોવી જોઈએ, એનું નામ યોગ્ય સેનાપતિ કહેવાય. બાકી એને તો સમુદ્રમાંથી ઉડી ઉડીને આવવું પડે. અને જુઓ મુત્સદ્દીગીરી, પાકિસ્તાન આતંકવાદીનો ગઢ કહેવાય, અફઘાનિસ્તાન કરતા પણ ચડે એવું પાકિસ્તાન, એને મુઠ્ઠીમાં લઈ લીધું, એની ચોટી હાથમાં લઈ લીધી, એની ચોટી હાથમાં લઈ લીધી. અને હવે પેલા કેમ પાકિસ્તાનને કામ કરવું પડે? એરપોર્ટ આપો કે આ સાહેબ આ રહ્યું, આ રહ્યું, આ રહ્યું, આ રહ્યું, એના સ્પેસ ઉપરથી જાય, બધું એની પાસે કામ કરાવે છે. ભારતે તો એક જ કામ કરવાનું હતું કે અત્યારે બેઠા બેઠા જોયા કરો, કારણ કે અંદર હળગ્યું છે, પાકિસ્તાન અંદરથી હળગ્યું છે, હળગ્યું છે. પણ આપણે પેલું વગર જોતું બક બક કર્યું, બધું ટાઢું થઈ ગયું. પેલી ચોકીઓ તોડી, કંઈ કામ કર્યું, કંઈ તેમ કર્યું, કંઈક અમે ફૂંફાડા માર્યા, એટલે બધી પબ્લિકનું મન છે ને ભારત તરફ વળી ગયું. ખરો દુશ્મન આ છે, એટલે પાકિસ્તાનમાં શાંતિ થઈ ગઈ. આ તો તમે એને લાભ કરાવી દીધો. અત્યારે તમારે આ બધું બોલબોલ કરવાનું નહોતું, તમે જોયા કરો જે થાય. અગમ બુદ્ધિ લાવવી ક્યાંથી? પહેલી વાત છે. બીજી વાત છે, તમે જીવતા રહો, તમે સુરક્ષિત રહો એટલું જ પર્યાપ્ત નથી, પણ તમે સારી રીતે રહો, પૈસે ટકે સારી રીતે રહો. હમણાં જેમ કોઈએ કહ્યું ને, પૈસાની જરૂર છે બધાને, બધાને જરૂર છે. અને પૈસાથી તમે રૂડા દેખાવ છો. હમણાં કોઈ 1 લાખ કયા, કોઈ 51,000 કયા, કોઈ 8 લાખ કયા, કોઈ આ કયો. પૈસા હતા તો કેમ? 40 વર્ષ પહેલા કાઠિયાવાડમાં આના તમે હતા ત્યારે લાખની તો નહીં, 1,000ની વાત કરવી એ કઠિન હતી, હતી ને? લાખની તો વાત જ જવા દો, પણ 1,000ની વાત કરવી એ કઠિન હતી. તમે અહીં આવ્યા, 2 પૈસા કમાયા, જુદા જુદા ધંધામાં, જુદા જુદા વેપારમાં, ઉદ્યોગમાં માથું માર્યું, અને ભગવાને તમને સફળતા આપી, સારું કર્યું. અને મારો અનુભવ છે કે ગુજરાતમાં, ખાસ કરીને ગુજરાતમાં આજે બધી સંસ્થાઓ થવા માંડી ગામે ગામ જગા જગાએ, જ્યારથી પટેલો પાસે પૈસો આવ્યો ત્યારથી. કોઈ ખોટું ના લગાડે, પૈસો હતો પહેલા પણ કોઈ આપે જ નહીં, પૈસો કઢાવવો જ મુશ્કેલ. અને મારો અનુભવ એવો છે, પાટીદારને પકડવો પડે. એની પાસે જો પૈસો થાય ને તો જેમ પેલો તેજી ઘોડો હોય ને, એને આમ ચોકડું ખેંચી રાખવું પડે, એમ પાટીદારને પકડી રાખવો પડે. બસ હવે બસ કર, હવે બસ કર. હમણાં મારે ત્યાં એક પટેલ આવ્યા છે,
અમેરિકાથી વૃદ્ધ ડોસા છે, સીધા આશ્રમમાં આવ્યા. મને કે બાપુ, મેં કહું શું? મને કે આટલા ડોલર લાવ્યો છું. સારું કીધું. હવે અહીં હતો ત્યારે બિલકુલ ગરીબ હતો, બિલકુલ ગરીબ. આ દિવાળી ઉપર તમે જમણવાર કરો છો ને, મારા તરફથી રાખજો. તો મેં કહ્યું નથી, પણ જો આટલી મને સેવા આપો, એ જમણવાર તો મારા તરફથી જ રાખો. અને કોઈ જગ્યાએ સમૂહ લગ્ન થતા હોય, મારે જમણવાર કરાવવો છે. પાટીદારને જમણવાર કોઠે પડ્યો હોય, એટલે હું ઘણી વાર કહું કે જો જમણવાર કરાવવો હોય તો પટેલ પાસે કરાવવો, અને વહીવટ કરાવવો હોય તો વાણિયા પાસે કરાવવો. પાટીદાર છે ને, એને જમણવારમાં બધું છૂટું જ હોય, આવડા મોટા મોટા ચકતા હોય, આ જમે પેલો જમે. ઘણી વાર એવું બને કે નિમંત્રણ ના હોય એ જમી જાય, અને નિમંત્રણ વાળો ભૂખ્યો જાય પાછો. એ કહી દીધું, વાણિયા ત્યાં ને આવડા આવડા ચકતા હોય, આટલા નાના નાના, એ લઈ લઈને કેટલી વાર લેવાનો હતો, પછી એને શરમ આવે કે ના. અને પાસ કાઢ્યા હોય, પાસ વાળો જ અંદર આવે, વ્યવસ્થા હોય, ગમે તે ઘૂસી ના જાય. મારા આશ્રમમાં આવે એટલે હું તમને અનુભવથી કહું, પટેલોના ત્યાં લગ્ન હોય ને, બધા મીઠાઈ બીઠાઈ વધી હોય, બે પત્ર ત્રણ પત્ર જાઓ કે આશ્રમમાં આપી આવો, આપી આવો, બધે બીજે બધે આપે, આવડા મોટા મોટા. એટલે અમે કહું, વાણિયા ચકતા કરો ને, આ પાટીદારિયા ચકતા, પેલાને આટલું ખાવું હોય તો એ આખું બગડે આ તો. કે અરે મને કે ખાવા દો, ને વહીવટ કરવો હોય તો વાણિયા પાસે આપતા, એક પૈયે પૈનો હિસાબ રાખે, આખી રાત ઉજાગરો કરે, પણ એ હિસાબ મેળવ્યા વિના સુવે ને. અને પાટીદાર ને તો કે એ પેલો સાહેબ આવે ને, એને કહી દઈશું કે લો સાહેબ તમારો હિસાબ. એટલે સાહેબ નો હિસાબ પતવી દો, એટલે આપણો હિસાબ પતી ગયો. તમે સમજી ગયા છો, પાટીદાર ને પકડવો પડે. એની પાસે જો પૈસો થયો હોય તો એને એમ થાય કે શું કરું. સારું છે, પણ મારી ઈચ્છા એ છે તમારો પૈસો અગમ બુદ્ધિમાં લાગે. પેલા જે ચાર વળાંક કયા એ તો કયા આવે, બરાબર છે, જે ટાઈમે જે થયું એ થયું, પણ હવે તો એમાંથી બચીએ આપણે. પેલા કવિને લખવું પડ્યું, તે દિન આંસુ ભીના રે, હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે, હરિના લોચનિયા મેં દીઠા. તમને ખબર હોય કે ન હોય, આ દશેરામાં એટલે આઠમના દિવસે અમારે ઉત્તર ગુજરાતમાં એક રૂપાલમાં માતાજીની પલ્લી ભરાય છે. માતાજીની પલ્લી 25,000 કિલો ઘી એ પલ્લીમાં વપરાય છે. 25,000 કિલો એ શામાં વપરાય ખરબ છે? ધૂળમાં નાખવાનું, એની મીઠાઈ બીઠાઈ કશું નહીં, ઉપર દદુડો કરવાનો, રસ નીકળે એટલે બધા ભેગા થઈને ડબ્બાના ડબ્બા મોકલે, એ ડબ્બા બધા ચોખ્ખા ઘીના, બધું ધૂળમાં, ગામના હરિજનોની બધી ધૂળ ભેગી કરે અને ઉકાળે, ગરમ કરે, એ ઘી કાઢે, એ રીતે કંઈક કરે. મેં ત્યાં જઈને લોકોને સમજાવ્યા કે ભાઈ તમે 25,000 ની 50,000 કિલો ચડાવો, એની ના નથી, પણ આ ધૂળમાં ના રાખો, તમે એની મીઠાઈ બનાવો, મોહનથાળ બનાવો, 2 કિલોના પડીકા બનાવો, અને આજુબાજુના ગામે ગામે બધા ગરીબોના ઘરમાં માતાજીનો પ્રસાદ આપો. આ માતાજીની ખરી પલ્લી આ કહેવાય. મને કે ના બાપુ, હોય એવું ના થાય તો માતાજી કોપે, એમ કે કોપે જ મારા ઉપર કીધું. અરે મને કે પેલા એક ફોજદાર આવેલો ને બંધ કરાવવા માંગેલું, તો ઝાડા ઝાડા થઈ ગયેલા. મેં કહું ભલે મને ઝાડા થતા હોય, હવે આ છે ને આને બંધ કરવાનું છે, આમાં અગમ બુદ્ધિ નથી. પેલા ક્રિશ્ચિયનો તમારા ઝૂંપડે ઝૂંપડે ફરી અને મીઠાઈ આપી આવે, રોટલા આપી આવે, અનાજ આપી આવે, અને તમારામાંથી બાદબાકી કરાવી દે, તો હજુ આંખ નથી ઉગડતી, હજુ તમારે ધૂળમાં જ ઘી નાખ્યા કરવાનું છે. પહેલા તમારા રક્ષણની વ્યવસ્થા કરો, પછી તમારી રોજીની વ્યવસ્થા કરો. આવનારું બાળક રોજી વિનાનું ના હોય, એવું ના થાય કે પછી એને કઈ રોજી જ નથી. ચાણક્ય બહુ સરસ વાત લખી છે. ચાણક્ય કહ્યું છે કે દરેક માણસે બે ધંધા કરવાના, એક નહીં, એક મુખ્ય ને એક ગૌણ. મુખ્ય ધંધો જે છે એ કોઈને કોઈ ટાઈમે એની મંદી આવવાની જ છે. જયારે ઓચિંતાની મંદી આવે ને ધંધો તૂટી પડે, તો પેલો ગૌણ ધંધો છે એ તમને તારશે એ ટાઈમે.
બાકી એક જ ધંધો, હીરો હીરા હીરા, અને હીરાનું તૂટી પડેલું હવે કરો. અત્યારે કેવું છે ખબર નહીં, એક જ ધંધો નહીં કરવાનો, હીરાનો હીરાનો ધંધો કરો તો કરો, પણ એની જોડે જોડે કોઈ બીજો ધંધો પણ કરો, એ તમારો ખરા ટાઈમે તમને સાથ આપે. એમ આવનારી પ્રજા જે ભવિષ્ય છે, અગમ બુદ્ધિ, એની રોજીનો વિચાર કરો, એ શું ધંધો કરશે, કેવી રીતે એ સારી રીતે જીવશે, બે પૈસા કેવી રીતે કમાશે. અને ત્રીજી વાત કહી દઉં છું, છેલ્લી, વધારે ટાઈમ નહીં લો, ત્રીજી વાત કહી દઉં છું. રાષ્ટ્ર, સમાજ અને પ્રજાની ચોટી પકડવાની વિદ્યા શીખો. દરેકને દરેક ટાઈમે એક ચોટી હોય છે, અને પકડનારા પણ હોય છે. તમારા પૂર્વજોને ચોટી પકડતા ના આવડી, એટલે વેઠ કરવી પડી. ચોટી નવાબોએ પકડી, દરબારોએ પકડી, રાજા મહારાજાઓએ પકડી, અને તમે મજૂરી કરનારા થઈ ગયા. બાકી તમે આના હતા, બુદ્ધિ ઓછી નથી, બધું આનું આ જ હતું. એ ચોટી પકડાય કેવી રીતે, ચોટી પકડવાની વિદ્યા આ વિદ્યા સંકુલમાંથી નીકળતી હોય છે. આમાંથી ભણી ભણીને જે એકદમ યોગ્ય માણસો નીકળે ને, એ ટોચ ઉપર બેસવા. તમે ભલે કરોડાધિપતિ થઈ જાઓ, અબજોપતિ થઈ જાઓ, તમે વ્યાપારી છો, તમે ઉદ્યોગપતિ છો, તમારા હાથમાં ચોટી નથી. નવસારીની ચોટી નવસારીના કલેક્ટરની મુઠ્ઠીમાં છે, ડીએસપીની મુઠ્ઠીમાં છે. એ ધારે તો કરોડાધિપતિને એક મિનિટમાં આબરૂ વિનાનો કરી શકે છે, કારણ કે એની હાથમાં સત્તા છે. જેના હાથમાં સત્તા છે એના હાથમાં ચોટી છે. વેપાર સારી વસ્તુ છે, વેપાર ખરાબ નથી, એ તો એવું છે જ, પણ ચોટી છે ને એ સત્તા છે, અને સત્તા છે એ આ વિદ્યા સંકુલમાંથી આવતી હોય છે. તમે તમારા દીકરાઓને દીકરીઓને એટલું ભણાવો એટલું ભણાવો એટલું ભણાવો કે મોટામાં મોટી પોસ્ટ ઉપર એ બેસી શકે, એની લાયકાત પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે. ગુજરાતમાં ક્યાં છે? ગુજરાતમાં જોઈએ તો બધું મોટાભાગે બહારથી, આઈએએસ ઓફિસરોની બધા બહારથી આવતા હોય છે. બહારથી આવે એ આપણા જ છે, આપણે એના સાથે કોઈ વિરોધ નથી, પણ તમે કરશો શું પછી? તમે સાહેબ સાહેબ હાથ જોડીને ઉભા રહો, છો કરોડાધિપતિ પણ આમ હાથ જોડીને ઉભા રહો. પેલો સામાન્ય ઓફિસર છે, પણ એ સામાન્ય ઓફિસર તમારું અપમાન કરી શકશે. આ ત્રણ બાબતો છે, એને અગમ બુદ્ધિ કહેવાય. અને અગમ બુદ્ધિ લાવવી હોય તો એની શરૂઆત બે તો તમારા પર, એક તો છે રક્ષણ કરવાની, ધીરે ધીરે તાકાત આવી રહી છે. હું બધે ફરું છું ને હું જોઉં છું, આજે 50 વર્ષ પહેલાનો પાટીદાર નથી કે ગમે તે માણસ રસ્તામાં આવીને એને ધોલ મારી જાય, ગમે તે એનું અપમાન કરી જાય, ગમે તે એનો તિરસ્કાર કરી જાય. હવે એ પણ ઉભો છે અને નિર્ભય નિર્ભીક થયો છે, એનામાં પણ બળ આવ્યું છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તમે ઘરે જઈને તમારા છોકરાને બાજુમાં ઉભા રાખજો, એ તમારા કરતા એક બુટ્ટી ઊંચો છે અને કદાવર છે, હવે પંજાબી જેવો દેખાય છે. પહેલા બધા રેજી પેજી હાડકે હાડકા દેખાતા હોય રે, અને અડધા તો અમે મારી નાખ્યા, અડધા તો અમે મારી નાખ્યા. કારણ શું કે ડુંગળી ના ખવાય, લસણ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય. એટલે હું ઘણી વાર ડોક્ટરને કહું કે આ ગુજરાતની પ્રજા માટે એક્સરે ની જરૂર જ નથી, આમ ડગલું ઊંચું કરે એટલે એક્સરે બધો તૈયાર જ. ધર્મના નામે પ્રજાને મારી નાખી છે. તો પણ હવે આપ આ ખાશે શું ત્યારે? ડુંગળી નહીં ખાય, લસણ નહીં ખાય, ગરીબ માણસો, પછી પ્રજા ખાશે શું? મને કઈ લાંચ ખાશે, વ્યાજ ખાશે, એટલે આપણું વધારે પ્રમાણ એટલા માટે થઈ ગયું. જો આ બેલેન્સ રાખ્યું હોત તો પેલું પ્રમાણ થોડુંક ઓછું થાત. એટલે પહેલાની વાત નથી. આજે જે સુરતનો પેલો કયો પગ કહેવાય છે, વરાછા રોડ, એ વરાછા રોડની એક છાપ છે, લોકો ડરે છે. જોજો હું વરાછા વાળો છે, અહીંયા હશે થોડાક વરાછા વાળા ગણાય છે. તો તમારામાં શક્તિ આવે, આપણે કોઈના ઉપર અત્યાચાર નથી કરવો, કોઈના પ્રત્યે અન્યાય નથી કરવો, પણ કોઈનો અત્યાચાર સહન પણ નથી કરવો. કોઈ એમ ના સમજે કે આ બોડી બામણીનું ખેતર છે, ગમે ત્યારે ગમે તેમ કરી લો, એવું સહન પણ નથી કરવું. તમારી પાસે રોજી છે, રોજી કમાવાની તમારી પાસે શક્તિ પણ છે. એટલે એમાં કઈ કહેવા,
હવે તમારે આ કલમની શક્તિને વધારવાની છે. જેમ ટાકેજા ભાઈએ કહ્યું, આવનારી જે દુનિયા છે એ તો ઇન્ફોર્મેશનની છે. હવે એકડે એકોન બગડે બે હોય એ બધું હવે પૂરું થઈ ગયું. મને સ્વીડનમાં કહ્યું, અહીંયા જેને ઇન્ટરનેટ ના આવડતું હોય એને અમે અભણ માનીએ છીએ. અમારે ત્યાં અભણની વ્યાખ્યા જે છે કે જેને ઇન્ટરનેટ ના આવડતું હોય એ અભણ કહેવાય. બહુ ઝડપથી ભારત એ તરફ દોડી રહ્યું છે અને એ કામ આપણે ઝડપથી કરવાનું છે. અને અહીંયા આ જે નવસારીની જે ખાસ જગ્યા કહેવાય, 30,000 ફૂટ જેવી સુંદર જગ્યા તમને મળી છે દાતાઓએ, ભલે પૈસેથી આપી હોય પણ ઉદારતાથી આપી છે, અને મન મૂકીને તમે પૈસા આપી રહ્યા છો, ત્યારે અહીંયા એક એવું સુંદર સંકુલ બનાવો. જેમ કહ્યું એમ, બધા માટે, માત્ર પાટીદારો માટે નહીં, બધા માટે. ભલે વહીવટ પાટીદારો ભલે કરે પણ ભણે બધા, બધાના દીકરા દીકરીઓ ભણે, અને અહીંથી ભણી ભણીને એક ક્રીમ નીકળે. જેમ કેરળમાંથી, બંગાળમાંથી પહેલા ક્રીમ નીકળતું હતું, અને એ લોકો યુપી બિહાર વાળાને કુલી કે. બંગાળમાં તમે જાઓ ને એટલે યુપી બિહાર વાળાને આજે પણ એ લોકો કુલી કે, કારણ કે બધા મજૂરી કરવા ત્યાં જતા. અને ગુજરાત વાળાને બધા બનિયા કે. તમે અરબસ્તાનમાં જાઓ એટલે કોઈ પણ ગુજરાતી દેખાય એટલે પેલા આરબ લોકો એને બનિયા કે. બનિયા બનિયા એટલે ધોતિયું પહેર્યું હોય, એક છેડો લબડતો હોય, શેઠ આમ લબડ લબડ જતા હોય, એક ધોલ બતાવો એટલે તરત આપી દે. પણ ખાનગીમાં તમને આખી દુનિયામાં, આખા ભારતમાં ઓછામાં ઓછો માર કોઈ ખાતું હોય તો વાણીઓ, વગર હથિયાર, હથિયાર હથિયાર કઈ નહીં, પણ એ વાણીઓ જલ્દી માર ના ખાય. કેમ માર ના ખાય? જીભ ઉપર કંટ્રોલ છે, એ જીભ ઉપર કંટ્રોલ છે. એને કયા ટાઈમે શું બોલવું, કેવું બોલવું, કેટલું બોલવું, ના બોલવું, એ બધું એને આવડે, એને બધું આવડે. અને પટેલ છે ને, આ પટેલની એક વ્યાખ્યા તમને કહું છું, જે પારકો ઝઘડો ઝઘડો વળી લાવે એનું નામ પટેલ કહેવાય. બે લડતા હોય ને વચ્ચે જઈને વગર જોતો ઝઘડો લઈ આવે. અને વાણીઓ કોને કહેવાય? જે પોતાનો ઝઘડો પારકા ગળામાં નાખી દે એનું નામ કહેવાય. એ લડતો હોય પછી જુએ કે આ કોના ગળામાં, એટલામાં કોઈ દરબાર કે પટેલ નીકળે, દે એના કહે, તું મને આમ કહે છે પણ આ કાકા ને કહે ખબર પડે. પેલો કાકા ને કહે, કાકા બાયો ચડા, પેલો રફુ ચક્ર લડવા દો. હવે ઓછામાં ઓછો માર ખાય છે, પણ એ પણ યાદ રાખજો એમની હોશિયારી, એમની ચતુરાઈ. ઔરંગઝેબે અમદાવાદનું ચિંતામણીનું જૈનનું મંદિર તોડી નાખેલું, ઘોડે બનાવી દીધું, ઘોડા બાંધવાનું કરી દીધું, તોડી નાખેલું મંદિર. કઈ ના કરી શકેલા, કશું ના કરી શકે. તાલિબાનોએ બુદ્ધની મૂર્તિઓ તોડી નાખી, કેટલી ભવ્ય મૂર્તિઓ, કેટલી દુનિયાની. આજે એના 1,000,000 રૂપિયા આપો તો ઓછા પડે, પણ તોડી નાખી લખું, બધા જોઈને રહી ગયા. શું કર્યું? હવે જયારે એમનો ગળો લાડવો થઈ રહ્યો છે ત્યારે તમે ચૂપ રહો, અને જે થતું હોય એ થવા દો, અને બને તો એમાં ટેકો આપો. કારણ કે એ આજે એમણે બુદ્ધની મૂર્તિ તોડી છે ને, કાલે તમારી તોડવાના જ છે, એ આવતીકાલે તમારો જ વારો લાવવાના છે. માટે સાવ અગમ બુદ્ધિ થાય. એટલે સજ્જનો, આ જે વિદ્યા સંકુલનું અહીંયા સ્થાપન થઈ રહ્યું છે એ ખરેખર અગમ બુદ્ધિનું કામ છે. અને જે એના પ્રમુખ ને બધા લેવા સમાજના જે પાટીદાર ભાઈઓ છે, મારે એમને ખૂબ ધન્યવાદ આપવાના. કડવા પટેલ પણ આમાં ભળ્યા છે, અને હું તો કહું છું બધાને ભેળવો ને, આમ લવ ને કુશની વાત કરો છો ને, આમ શિંગડા મારો છો, પાછા વગર જોતો શિંગડા મારો છો. તો હવે લવ કુશ હોય તો પછી એક થઈ જાઓ. જેટલા એક થશો એટલો સરવાળો થશે, જેટલા જુદા પડશો એટલા બાદબાકી થશે. માટે એક થાવ અને આને ભવ્ય સંકુલ બહુ જલ્દીથી કરો. તમને પ્રેરણા મળે એટલે હું એ માઇક ઉપર એટલા માટે કહું છું કે લોકોને પ્રેરણા મળે. 51,000 રૂપિયા મારી સંસ્થા તરફથી હું પણ અહીંયા આપું છું. મારે કોઈ દીકરો કે દીકરી ભણાવવી નથી, એને હું તો બધાનો છું. લેવા હોય, કડવા હોય, દરબાર હોય, બ્રાહ્મણ હોય, વાણિયા હોય, બધાનો છું. અને ભગવાન દરેક જગ્યાએ કંઈક ને કંઈક થોડીક કંઈક કરાવે છે, એટલે આવી એક નાની સરખી રકમ એટલા માટે આપું છું કે તમને પ્રેરણા મળે કે ભાઈ આ ભાવો આવીને આપી ગયો તો આપણે બેઠા બેઠા શું કરશું. હજુ ઘણા લોકો એવા હોય ને
હજુ કઈ બોલતા જ ના હોય કે તેલ જુઓ, તેલની ધાર જુઓ, ભાઈ આખી જિંદગી ધાર જ જોતા રહી જવાનું. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. અર્જુન, એ મારી શક્તિ છે. એના પાછળ પડી ગયા, પાછળ પડી ગયા, પાછળ પડી ગયા. તો કોઈને તમે એવો માણસ જોયો જે ભગવાનને પ્રાર્થના કરતો હોય કે હે પ્રભુ, મારે ઘેર એવો છોકરો આપજે કે જેનામાં એ શક્તિ જ ના હોય ને સીધો બહુચરાજી ભેગો કરીએ. કોઈ એવી પ્રાર્થના કરતો કોઈ જોયો છે તમે? અરે જેનામાં એ શક્તિ નથી હોતી એ તો દુનિયાનો મહાદુખી હોય છે, મહાદુખી હોય છે. અને એમાંથી કોઈ મહાપુરુષ પેદા ના થઈ શકે, એમાંથી કોઈ મહાપુરુષ. મને નથી કે કોઈ મહાપુરુષ પેદા થયો. એ પરમેશ્વરની મહાશક્તિ છે. તમે કુદરત વિરુદ્ધ શા માટે જાઓ છો? એટલે આ જે હૃદયની બે શક્તિઓ છે, એક પ્રેમ અને એક શ્રદ્ધા, એમાં પ્રેમ વિશે મારે કંઈ બહુ કહેવું નથી, મારે તો શ્રદ્ધા વિશે કહેવાનું છે. આ શ્રદ્ધાના ચાર સ્ટેજ છે, એના ચાર રૂપ છે. શ્રદ્ધા, અશ્રદ્ધા, કુશ્રદ્ધા અને અંધશ્રદ્ધા. એક મુદ્દો એ જો યાદ રાખજો, જો કરન્સી હશે તો ડુપ્લિકેટ કરન્સી થવાની જ છે. કરન્સી જ ના હોય તો ડુપ્લિકેટ કરન્સીનો કોઈ પ્રશ્ન જ નથી. તમે 100, 200, 500, 1000 રૂપિયાની નોટો છાપો અને બજારમાં એ ચાલતી હોય, ધડધડાટ ચાલતી હોય, તો કોઈને કોઈ એની ડુપ્લિકેટ કરવાનો જ છે. અને આ ક્ષેત્ર એક એવું છે કે અહીંયા ડુપ્લિકેટ કરવાની કોઈ સજા નથી થતી, ઉલટું માન મળે છે, ઉલટાનું માન મળે છે. અમેરિકામાં મારા પ્રવચનો પૂરા થયા, બધા અમારા ઓળખીતા જ બધા આયોજકો, પછી એકબીજા સપ્તાહ કરવા આવવાના હતા એટલે વચ્ચે એક બોલી ગયો, અરે એ તો નકરી અંધશ્રદ્ધા જ ફેલાવાના છે, એકલી અંધશ્રદ્ધા જ ફેલાવાના છે. એટલે બીજા એક સજ્જન હતા ને, એ કે અંધશ્રદ્ધામાં જ મજા આવે એમ. આ સ્વામીજીના 5 દિવસ પ્રવચન ચાલ્યા, કેટલી આવક થઈ એમ, લોકો સાંભળીને ચાલ્યા જાય. અંધશ્રદ્ધામાં જ મજા આવે. પૈસા જો તમારે બોરડી ખંખેરવી હોય તો અંધશ્રદ્ધા વિના ખંખેરી ના શકાય ને. આપણે પૈસાની જરૂર છે અને ખરેખર બોરડી ખંખેરી સારી રીતે. રૂકમિણીજીનો વિવાહ કરવાનો છે, રૂકમિણી ક્યારે થયા, કેવી રીતે થયા, ક્યારે લગ્ન કર્યા ના કર્યા એ તો ભગવાન જાણે, પણ અહીં તો આખા ભારતમાં ને ગુજરાતમાં તો રોજ કોઈ ને કોઈ જગ્યાએ રૂકમિણી પરણતી જ હોય છે, સીતાજી પરણતા જ હોય છે, ચાલુ જ હોય છે. કારણ કે મજા એમાં આવે છે. હવે આપણે પ્રવચન કરીને ચાલતા થયા કે બહુ સરસ હતું, સરસ તો હતું પણ આવક ક્યાં થઈ એમ. એટલે ભારતમાં જે અંધશ્રદ્ધા છે એના મૂળ બહુ ઊંડા છે, બહુ ઊંડા છે. આમ તો આખી દુનિયામાં અંધશ્રદ્ધા છે પણ ભારતના મૂળ બહુ ઊંડા. એટલા માટે ઊંડા છે કે અહીંયા જેને આપણે શાસ્ત્ર કહીએ છીએ, હું એને શાસ્ત્ર નથી માનતો પણ સામાન્ય રીતે લોકો જેને શાસ્ત્ર કહે છે, એમાં બે મહત્વની કથાઓ હોય છે, શ્રાપ અને આશીર્વાદ, શ્રાપ અને આશીર્વાદ, શ્રાપ અને આશીર્વાદ. કોઈ એવી કથા જ નહીં જેમાં કોઈએ શ્રાપ ના આપ્યો હોય અથવા જેમાં કોઈ આશીર્વાદ ના આપ્યો હોય, એવી કોઈ કથા જ નહીં. હવે જ્યાં સતત તમે શ્રાપ અને આશીર્વાદની કથાઓ સાંભળો અને પછી અપેક્ષા રાખો કે અંધશ્રદ્ધાળુ ના બનો, એ કદી બની શકે જ. તમે સપ્તાહ સાંભળવા જાઓ, એમાં પહેલી જ શરૂઆત છે કે પેલો ધુંધુલી છે, ધંધુકારી કે ધુંધુલી છે, એ અવગતિઓ થયો છે અને હવે એને સદગતિએ પહોંચાડવાનો છે. ને સદગતિએ પહોંચાડવાનો છે તો આ ભાગવત સંભળાવો, પેલો એક વાહડો ઉભો કરો, રોજ એક ગાંઠ એની ફૂટે, એમ કરતા કરતા 7 ગાંઠો તૂટી જાય એટલે એની ગતિ થઈ ગઈ. મારા એક ઓળખીતા છે સજ્જન, એને ભાગવત સપ્તાહ કરે છે પણ એક આખી ટોળી રાખે છે. યાદ રાખજો, તમારે કોઈ પણ આવું કામ કરવું હોય એક ગેંગ બનાવવી જ પડે. એક ગેંગ બનાવવી, અને તમારી કુશળતા એમાં છે કે તમને કેટલી સારી ગેંગ બનાવતા આવડે છે. 5-7 માણસોની ગેંગ લઈ જાય, એમાં 2-4 બહેનો હોય, 2-4 પુરુષો હોય, ફલાણા હોય. હવે પેલી 2-4 બહેનો છે ને,
કે આ સાત દિવસમાં ફરી 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 ફરીને તપાસ કરે કે આ જેની પાછળ સત્તા બેસાડી છે એ કોણ હતું, શું હતું, એની ખાસિયતો શું હતી, એની વિશેષતા શું હતી, એના સગાવાલા કોણ કોણ છે, એનું ફલાણું ફલાણું કોણ છે, એ બધી તપાસ કર્યા કરે. જેમ સીઆઈડી વાળા કરે ને એવી રીતે બધું કરે. અને છેલ્લા દિવસે જ્યાં સપ્તાહ પૂરી થાય એટલે એને તરત જ ધૂણવા માંડે. હો હો કોણ, હું કાશી, હું એટલે કાશીના નામે સપ્તાહ થતી હોય ને એને એની સદગતિ કરવા માંડે. હું કાશી, હું કાશી, મારો ભણિયો ક્યાં ગયો, મારો ફલાણો ક્યાં ગયો, બધાના નામ બોલવા માંડે. હે, ત્યાં તો આપણા કાશીબા આવ્યા, ખરેખર કાશીબા. હા, એ જો આમ કરજે, તેમ કરજે, પેલું ખેતર હાચવજે, ફલાણું આમ કર, બધું બોલ્યા. છ દિવસ આ ગેંગે આજ મહેનત કરી છે. અને આ સપ્તાહ સાંભળવાથી હવે મારી સદગતિ થઈ ગઈ છે, કોઈ ચિંતા ના કરશો, બહુ સારી રીતે સદગતિ થઈ છે, એટલે વાત પૂરી થઈ જાય. હવે જે 200-500-1000-2000 માણસો સાંભળવા આવતા હોય એમાં કેટલીય કાશીની વહુઓ હોય, અને એક એક આપણામાં બાને સદગતિ કરવાની જરૂર છે. હો, આપણું ઘરે મને ભારે ભારે લાગે છે, કે આ છોકરો હાજો નથી રહેતો, આ પેલું કામ નથી થતું, આ ફલાણું કામ નથી થતું. હવે કદાચ પુરુષ ના માને તો પેલી બેન છે ને, એ બેન તો પછી પાછળ જ પડી જાય કે ના, આપણે તો આ કંઈક કરવું જ પડશે. એક બીજો મુદ્દો પણ યાદ રાખવા જેવો છે, માણસને થોડાક પૈસા મળે ને પછી એક બીજી ભૂખ લાગે, પ્રસિદ્ધિની ભૂખ લાગે, પૈસાની સાથે પ્રસિદ્ધિની ભૂખ લાગે. મારા એક ઓળખીતા સજ્જન છે, લાખો રૂપિયાનું દાન કરે, કરોડો કરોડોનું દાન કરે, પણ એમની પહેલી શરત હોય છે તકતી આવડા મોટા અક્ષરોની મોકલે, રોડ ઉપરથી વંચાવા જોઈએ, રોડ ઉપરથી આ અક્ષરો વંચાવા જોઈએ, એટલે નાના નાના અક્ષરો વાળા. અને લોકો જાણે કે આપણે પૈસા હાથે કામ છે ને, તકતી મૂકો ને એને જે ગમતી. જો કે હું તમને ખાનગીમાં કહું છું કે તમે કોઈ પણ જગ્યાએ જજો, આ રૂમો ઉપર જે તકતીઓ લગાવેલી હોય છે એ રૂમ વાળા સિવાય બીજા કોઈ વાંચતા જ નથી. એ જાય ત્યારે એ જ વાંચે, આ આપણું હા બોલાજો, આ વાંચો એમ, પણ તું વાંચ ને, એના સિવાય બીજા કોઈને રસ જ નથી કે આ કોની તકતી છે. હવે કેટલીય તકતીઓ લાગેલી, કોઈને રસ જ નથી હોતો, પણ આ પણ એક પરમેશ્વરે ભૂખ મૂકી છે. અને એ ભૂખના કારણે પછી ઘણા લોકોને થાય ગયો ને, ત્યારે સપ્તાહની સપ્તાહ અને પ્રસિદ્ધિની પ્રસિદ્ધિ. આપણે યજમાન અમે પેલા પૈસા આ વાપરવાના છે, પેલા પૈસા એ વાપરવાના છે, એટલે પછી કરે સપ્તાહ, ચાલે કામ આગળ. દરેક જગ્યાએ આ રીતે આખી એક અંધશ્રદ્ધામાંથી આ એક ઊભું થતું હોય છે. એના જ મહારાજે મને એક વાર વાત કરી, મને કે મેં આશ્રમમાં દેશ છે જ્યાં 1.5 કરોડ માણસો માત્ર આવી ધાર્મિક આજીવિકા ઉપર જીવે છે. 1.5 કરોડ માણસો માત્ર આવી આ પ્રકારની ધાર્મિક આજીવિકા ઉપર જીવે છે. આખી દુનિયામાં કોઈ જગ્યાએ આવું તમને જોવા નહીં મળે. હવે તમે એના આટલા ઊંડા મૂળ, તમે કોક ભાગવત સપ્તાહ ના કરો લોકો મને મારવા દોડે. મને કે કેવા મહારાજ છો, તમે ધર્મનો વિરોધ કરો છો. હું તમને એમ કહું છું, ભાગવત સપ્તાહ કરવી હોય તો કરો, એની ના નથી, પણ આ શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ. તમે સત્યનારાયણની કથા કરો એટલે એમાં શરૂઆત જે થાય, પેલો કઠિયારો, પછી સાધુ વાણીઓ, પેલો આમ થયું તેમ થયું થયું, એટલે પછી એ કથા બીજે થાય, ત્રીજે થાય. જો કે એક વાત બહુ સારી છે કે સત્યનારાયણની કથા સાંભળનારા ઘણા જાગૃત લોકો છે, એ સાંભળતા જ નથી, દૂર બેઠા બેઠા એટલી તપાસ રાખતા હોય છે, 5મી ઘંટડી વાગી કે નહીં. શ્રદ્ધાનો વિરોધી નથી, શ્રદ્ધા તો હોવી જ છું, શ્રદ્ધામાં અમાપ શક્તિ છે, અમાપ બળ છે, પણ એમાંથી જે 3 ફાંટા બીજા ફૂટે છે, અશ્રદ્ધાના, કુશ્રદ્ધાના, અંધશ્રદ્ધાના, એને એ ડુપ્લિકેટ કરન્સીઓ છે, એને આપણે દૂર કરવી જોઈએ, એને સમાપ્ત કરવી જોઈએ. અને એ સમાપ્ત કેવી રીતે કરશે? અશ્રદ્ધાના દ્વારા નહીં કરી શકાય. જે માણસ અશ્રદ્ધા લઈને ચાલે છે, જો કે મારે આપને એ પણ કહેવું જોઈએ, ભગવદ્ ગીતાના સિદ્ધાંત પ્રમાણે શ્રદ્ધામયોયમ પુરુષઃ યો યત શ્રદ્ધસ એવ સઃ. હે અર્જુન, આ પુરુષની રચના જ શ્રદ્ધામાંથી મેં કરેલી છે.
શ્રદ્ધામયો યમ પુરુષ. માં કે છે એમાં એના દીકરાને શ્રદ્ધા છે, જો બેટા આ ના કરાય તરત માની દલીલ નથી કરતો. જો બચપણથી છોકરું દલીલ કરે તેનું ઘડતર ના થઈ શકે. પેલો મિલિટરીનો માણસ જયારે કે છે કે લેફ્ટ ટર્ન રાઈટ ટર્ન, એ દલીલ નથી થતી, અને દલીલ કરવા લાગે તો સેના ના બની શકે. એક સમય એવો હોય છે કે જયારે તમે આંખ મીચીને બધું હાય હા શ્રદ્ધા માનતા હોય છે, એમાંથી તમારું ઘડતર થતું હોય છે. અંધશ્રદ્ધા એમાંથી આવતી હોય છે, શ્રદ્ધા એમાંથી આવતી હોય અને કુશ્રદ્ધા એમાંથી આવતી હોય છે. અંધશ્રદ્ધા કરતા પણ કુશ્રદ્ધા બહુ ભયંકર છે. કુશ્રદ્ધાનો અર્થ થાય છે ખોટા માણસમાં, ખોટા દેવમાં, ખોટી થિયરીમાં તમારી શ્રદ્ધા બેસી ગઈ. આ કુશ્રદ્ધા છે. તમે ખોટો માણસ પકડ્યો છે અને ગુરુના નામે પકડ્યો છે. તમને મારી વાત ગમે કે ના ગમે, પણ હું તમને ખાસ મારી અનુભવ પછીની વાત કહું. આખી ગુરુ પ્રથા બંધ કરવી જોઈએ. આખી ગુરુ પ્રથા જ ખોટી છે. આપણા ત્યાં પ્રાચીન કાળમાં આચાર્ય પ્રથા છે. આચાર્ય દેવો ભવ, આચાર્ય શબ્દ છે, અને આચાર્યનો અર્થ છે જે ભણાવે એ આચાર્ય. યજ્ઞોપવિત પછી એ બાળકને જે ઠેઠ સુધીની વિદ્યા આપે, વિદ્યા આપે એ આચાર્ય. પણ આચાર્ય પછી ગાયબ થઈ ગયા અને ગુરુ આવ્યા, અને ગુરુ એટલે જે કંઠી બાંધે કાન ફૂંકે એનું નામ ગુરુ. અને ગામે ગામ કંઠી બંધાવો, કંઠી બંધાવો, કંઠી બંધાવો, કાન ફૂંકો, કાન ફૂંકો, કાન ફૂંકો, લાખોના ટોળા, લાખોના ટોળા. આ તો આપણે એક જમાવતા આવડે, જેવી બિરલાની પેઢી છે, ટાટાની પેઢી છે, અંબાણીની પેઢી છે, એવી જ આપણે એક પેઢી છે. તમને આવડતું હોય તો કરી શકો છો. એટલા ગુરુઓ, એટલા વિભાજન, એ વિભાજન દિવાલો ઉભી કરે છે. જેટલા ગુરુઓ એટલા ઉઘરાણા જુદા, કારણ કે દરેકને પોતાની અલગ જગ્યા બનાવવાની હોય. એટલા જ ઉઘરાણા, કેમ આટલા બધા ઉઘરાણા થાય છે? અને જેટલા ગુરુઓ એ બધા જે સ્થાનો બનાવે એને નિભાવવા માટેના ચેલા જોઈએ. એટલે છોકરા તમારા પારકા બાવા બનાવવાના, કારણ કે બધા ચલાવવા કેવી રીતે વગર પૈસે. આ બધામાંથી એટલો મોટો અનર્થ, અને એક જ ગામમાં ચાર પાંચ છ આવી ગાદીઓ બની હોય ને પછી એ લડમ લડા કરે, અંદર અંદર લડમ લડા કરે. આ ઈર્ષા તો રહેવાની જ છે. આ અનર્થોમાંથી બચવું હોય તો આ ગુરુ પ્રથા બંધ કરો. હા, તમે કોઈ માણસને ગુરુ ભાવથી રાખો, પોતે શિષ્ય ભાવમાં રહો, કોઈની પાસેથી સારી વસ્તુ મળતી હોય તો એ રાખો, એ બરાબર. ગાંધીજીએ કહ્યું ગોખલે મારા ગુરુ છે, એટલે કઈ કાન ફૂંકાવ્યા હતા એવા કઈક એવા ગુરુ નહીં, પણ એમની પાસેથી હું આટલું શીખ્યો. ટોલ્સ્ટોય મારા ગુરુ છે, રસ્કિન મારા ગુરુ છે, એ રીતે એ વાત બરાબર છે. એટલે આ બધાના મૂળ છે, ખાસ કરીને અંધશ્રદ્ધાના અને કુશ્રદ્ધાના જે મૂળ છે, એ મૂળને આપણે હટાવવા પડશે. અને એ નીચેના સ્તરથી નહીં થઈ શકે. નીચેનો સ્તર તો નીચેનો સ્તર છે, એ ઉપરના સ્તરથી થવાનું છે. જે કોઈ સુધારો થતો હોય એ ઉપરના લેવલથી થતો થતો નીચે જતો હોય છે. અને ઉપરના જે સંભ્રાંત નાગરિકો છે, જે જાગૃત નાગરિકો છે, એને જ આ કરવાનું છે. અને મને ઘણો આનંદ થાય છે કે ડોક્ટર મૃગેશ વૈષ્ણવ વર્ષોથી આના પાછળ પડ્યા છે. ડોક્ટરો તો ઘણા છે અને સૌને બે પૈસા કમાવાના હોય, બે પૈસા કમાવાની પાછળ પડ્યા હોય, સમજી શકાય છે. પણ આ એક એવા ડોક્ટર છે કે બે પૈસા કમાવાની સાથે એમને સમાજની પણ ચિંતા છે, રાષ્ટ્રની પણ ચિંતા છે, ધર્મની પણ ચિંતા છે. આમ તો યાદ રાખજો, ધર્મને કોઈ નાસ્તિકથી કશો ડર નથી. કોઈ નાસ્તિકના દ્વારા કોઈ ધર્મનો ઉચ્છેદ ન થઈ શકે. ધર્મને ખરો ડર ધર્મગુરુઓથી છે, જે એનો દુરુપયોગ કરે છે એ ધર્મગુરુઓથી એનો ડર છે. અને જો તમારે ધર્મનું રક્ષણ કરવું હોય તો ધર્મગુરુઓનું રક્ષણ કરો. અને ધર્મગુરુઓનું રક્ષણ કરવું હોય તો આ શ્રાપ અને આશીર્વાદની વાતો બંધ કરાવો, પુરુષાર્થની વાતો શરૂ કરાવો. કે એને બાળક નતો થતો એટલે ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે બધી તપાસ કરી, આમ કર્યું તેમ કર્યું, ફલાણું થયું, આ હોર્મોન ખૂટે છે, ફલાણું છે, અને પછી એને બાળક થયું. અને કે એવું કરીએ તો પછી આ ખોળા ભરી માનું શું થાય, તો આનું બધું થાય શું? એટલે સજ્જનો, આખું એક 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 પાયાની ક્રાંતિ કરવાની છે, મૂળમાંથી ક્રાંતિ કરવાની છે. અને શ્રદ્ધાના દ્વારા થશે, અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા કે કુશ્રદ્ધાના દ્વારા નહીં,
પણ એ શ્રદ્ધાના દ્વારા થશે. એક બીજો મુદ્દો યાદ રાખજો, દુનિયા આખી દુનિયા તમે દુનિયાના કોઈ પણ છેડે જાઓ પાઘડી પણ છે, એમ પાઘડી હોય ને એવી રીતે છે. આમ પાઘડીને લાંબી કરો તો એક છેડો અહીં હોય ને એક પણે હોય, એમ ભારતનો પણ પાઘડી પણ જે દુનિયા છે એમાં એક ઉપર તમે જઈને બેસો તો એમાં નારલીકર બેઠો છે, હરગોવિંદ ખુરાના બેઠો છે, મિસાઇલ બનાવનારા વૈજ્ઞાનિકો બેઠા છે, ઊંડામાં ઊંડું અધ્યયન કરનારા ઉપર એકદમ બૌદ્ધિક લોકો બેઠા છે, અને નીચે આવીને જુઓ તો પેલા ડેકલા વગાડનારા બેઠા છે, દોરા ધાગા તાવી ફલાણું ફલાણું કરનારા બેઠા. આ પાઘડી પણ દુનિયા અમેરિકામાં આવું છે, પણ બેમાં ફરક શું છે કે બંનેમાં ફરક એટલો છે કે એની પાઘડી નાની છે, આપણી પાઘડી બહુ મોટી છે. પછી વચ્ચે બીજા બધા ગોઠવાઈ ગયેલા છે, કોઈ અહીં કોઈ કોઈ અહીં કોઈ કોઈ અહીં, અને એ જે ગોઠવાઈ ગયેલા છે એના કારણે ભારતમાં ક્રાંતિ નથી થતી. ક્રાંતિ નહીં થવાનું કારણ કે તમારા નજીકનું પગથિયું તૈયાર જ છે, તમારે કૂદકો મારવાની જરૂર નથી. એટલા બધા પગથિયા છે કે તમે જ્યાં છો ત્યાંથી નજીકનું પગથિયું તમારે લેવાનું છે, અને એ નજીકના પગથિયે તમે પહોંચો એટલે તમને એમ લાગે કે ઓહો આપણે બહુ ઉપર આવી ગયા છે, પણ પાઘડી બહુ લાંબી છે. એટલે ભારતમાં આ કામ બહુ અઘરું ને વિકટ છે, કારણ કે ધર્મે એને બહુ મોટો સાથ આપ્યો છે. હમણાં જ એમ કહ્યું એમ આજે આતંકવાદના મૂળમાં પણ ધર્મનો અતિરેક છે, ધર્મનો અતિરેક છે, અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા ખરી પણ અંધશ્રદ્ધા છે. આ જે બધા આતંકવાદીઓ છે પોતાનું આત્મ બલિદાન આપે છે એ કોઈ ડોન નથી, એ માફિયા નથી. ડોન કે માફિયા છે તો પૈસા માટે સોપારી લેતા હોય છે, મારીને પૈસા પડાવતા, આ કોઈ પૈસા માટે નથી કરતા. આ તો એમના મગજમાં એક જ વાત ભરી છે, આપણા ધર્મ માટે. આખી દુનિયામાં આપણો ધર્મ હોવો જોઈએ, અને આ જે કાફર છે શેતાનો છે એનો નાશ કરો તો જ આપણો ધર્મનું રક્ષણ થશે. તમે અફઘાનિસ્તાનની દશા જુઓ, અફઘાનિસ્તાનની ભૂંડામાં ભૂંડી દશા કોણે કરી? અમેરિકાએ કરી કે આ ધર્મવાદીઓએ કરી? અને જો આ પ્રમાણેનો ધર્મ જો આખી દુનિયામાં ફેલાય તો આ દુનિયા અફઘાનિસ્તાન જેવું જ થઈને ઉભી રહે, આ દુનિયા પણ બીજું અફઘાનિસ્તાન બની જાય. એટલે ઇસ્લામને જો મોટામાં મોટો ડર હોય.
તરું કરશે તો જીવડ જાશે.
સહી